ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। श्रीमद् भागवत में चांगदेव नो एक सुंदर दृष्टांत छे। चांगदेव पोते प्राप्त करेल योग सिद्धि ना बड़े 1400 वर्ष जीव्या हता। मृत्यु ने 14 वक्त तेवोए पाछू ठेल्यु हतु। તેઓ સિદ્ધિઓમાં ફસાયેલા હતા, તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો। તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી, ચાંગદેવ જ્ઞાનેશ્વર માટે મત્સર કરવા લાગ્યા। આ બાળક શું મારા કરતાં પણ વધ્યો? જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઈચ્છા થઈ। તે વખતે જ્ઞાનેશ્વરની ઉંમર 16 વર્ષની હતી। ચાંગદેવને થયું, પત્રમાં જ્ઞાનેશ્વરને માટે શું સંબોધન લખું? જ્ઞાનેશ્વર ઉંમરમાં પોતાનાથી નાના, માત્ર 16 વર્ષના હતા, એટલે પૂજ્ય તો કેમ લખાય। તેમજ આવા મહાજ્ઞાની પુરુષને ચિરંજીવી એમ પણ લખાય ને? પત્રની શરૂઆત જ આ ભાંજગઢમાં ન કરી શક્યા, તેથી તેમણે કોરો પત્ર જ્ઞાનેશ્વર ઉપર મોકલ્યો। સંતોની ભાષા સંતો જાણી શકે છે, સંતો કોરો કાગળ પણ વાંચી શકે છે। મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો, 1400 વર્ષની તમારી ઉંમર થઈ, પરંતુ 1400 વર્ષે પણ તમે કોરા અને કોરા જ રહ્યા। ચાંગદેવને થયું, જ્ઞાનેશ્વર જેવા પુરુષને મળવું તો જોઈએ। ચાંગદેવને જ્ઞાનેશ્વરને મળવા જવાની બહુ ઈચ્છા થઈ। પોતાની સિદ્ધિઓ બતાવવા તેણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી। આ પ્રમાણે તેઓ જ્ઞાનેશ્વરને મળવા માટે નીકળ્યા। જ્ઞાનેશ્વરને કોઈએ કહ્યું કે ચાંગદેવ વાઘ ઉપર સવારી કરી તમને મળવા આવે છે। જ્ઞાનેશ્વરને થયું, આ ડોસાને સિદ્ધિઓનું અભિમાન છે। ચાંગદેવે પોતાની સિદ્ધિઓના અભિમાનથી જ્ઞાનેશ્વરને પત્રમાં પૂજ્ય સંબોધન લખ્યું ન હતું। તેમને બોધપાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું કે સંત મળવા આવે એટલે એમનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને। તે વખતે જ્ઞાનેશ્વર ઓટલા ઉપર બેઠા હતા। તેમણે ઓટલાને ચાલવા માટે કહ્યું। પથ્થરનો ઓટલો તો ચાલવા લાગ્યો। ઓટલાને સામેથી આવતો જોઈ ચાંગદેવનું અભિમાન પીગળી ગયું। ચાંગદેવે કહ્યું, મેં તો હિંસક પશુઓને વશ કર્યા છે, ત્યારે આ જ્ઞાનેશ્વરમાં તો એવી શક્તિ છે કે તે જળને પણ ચેતન બનાવી શકે છે। તેઓ બંનેનો મેળાપ થયો। ચાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા। આ દૃષ્ટાંત વિશેષમાં બતાવે છે કે હઠયોગથી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું તે ઉત્તમ છે। ચાંગદેવ હઠયોગી હતા, હઠથી બળાત્કારથી તેમણે મનને વશ કરેલું। યોગ મનને એકાગ્ર કરી શકે, પણ યોગ મનને હૃદયને વિશાળ કરી શકતું નથી। એટલે ચાંગદેવ જ્ઞાનેશ્વરની ઈર્ષા કરતા હતા। હૃદયને વિશાળ કરે તે ભક્તિ, ભક્તિથી હૃદય પીગળે છે અને ભક્તિથી એ વિશાળ થાય છે। મત્સર કરનારનો આલોક અને પરલોક બંને બગડે છે। મનમાં વત્સરને ન રાખીએ, મનમાં રહેલા મત્સરને કાઢીએ તો મનમોહનનું સ્વરૂપ આપણા મનની અંદર આવીને ચોક્કસ બેસશે। આપણે આ વાત એટલા માટે યાદ રાખવાની કે જે પ્રકારની નબળાઈઓ આપણને કહી છે એમાં મત્સર એ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે। હરિ ઓમ।
Thank you.